संवत सोळे प्रगट्या, संवत सोळे प्रगट्या, रेवाने तीरे ओम जयो जयो मा जगदम्बे। जय माँ देवी भगवती माँ। અરે રૂપા, પરોરીએ જાગો, ત્યારથી ગધા વૈત્રુ મારે એકલીએ જ કરવાનું છે? તમે લોકો તો ઠીક, આ આરતીમાં બેસો તોય કંકુબાનું જરાય ધ્યાન નથી રાખતા, અને પેલો વિક્રમ મારો પીટીઓ હવારના પોરમાં કોઈને કયા વગર નીકળી જાય છે, પાછો ફરે હાચો। જય માં દેવી, જય માં તુલસી માં, જય માં। અને તમને બંનેને તમારી આ માની તો પડી જ નથી। શું છે ગંગાબેન, સવાર સવાર માં આટલો ગુસ્સો કેમ? ગુસ્સો ના કરું તો શું કરું? આરતી માં બેઠી ત્યારે કંકુબા મારી સાથે હતા, આરતી પતી એટલે કંકુબાઈ ગુમ અને માતાજીનો ફોટો ગુમ। મેં એને હમણાં જ બહાર જતા જોઈ અને મને એમ થયું એ ખરું કે આજથી ગામમાં નવરાત્રી શરૂ થઈ ગઈ। જગદંબા માળી, અંબા માળી, જગદંબા માળી, અરે માળી, અત્યારે ક્યાં નવરાત્રી છે? તું હાચો કે મારી માતાજી? મારી માતાજી એ તો મને સપનામાં આવીને કીધું છે કે આજથી નવરાત્રી છે। મા પાવા તે ગઢથી ઉતર્યા રે, મા કાળી રે, મા પાવા તે ગઢથી ઉતર્યા રે, મા કાળી રે। એ એ એ હટો હટો હટો, એ એ એ હટો હટો હટો, ચલો ખસો ખસો, ચાલી રહ્યું છે એ બાજુ, ખસો। એ ડોશી, રસ્તા વચ્ચે શું માંડ્યું છે? વચ્ચેથી હટવું છે કે નહીં? મને માતાજીના ગરબા રમતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં। એ જોઈ બહુ મોટી માતાજી, કંકુબા માતાજી, નમાલાઓ
બધા ચાલ બધા ચાલ કા કરવા કા ચાલ ઉતરિયા રે બાડી રે મા બાવા તે ગળતી તું પણ ભાગ રે રે કંકુભાઈ તમને ક્યાંય વાગ્યું તો નથી ને પેલા એ ગોટું મોટું કંકુભાઈ ને ઘરે લઈ જાઓ સંભાળી જજો જોયું અમરાજ શીરા નું શાક ના થાય વિક્રમભાઈ ની વાત ના થાય લ્યો ભાઈ મોં મીઠું કરો જો છે ગંગાબેન આજે માં દીકરી આટલા બધા હરખમાં કેમ છો તે હોય જ ને આજે મારા દીકરા વિક્રમનો જન્મદિવસ છે અમે એને એવી ભેટ આપીશું કે મારો દીકરો હરખથી ગેલો થઈ જશે અરે માં ભાઈ તો આ વાત માની જ નહીં શકે અરે ગંગાબા ગંગાબા ગામની ભાગોળે વિક્રમે ઝઘડો કર્યો અને ગુંડાઓને મેથી પાક આપ્યો હે ભગવાન શું થશે આ છોકરાનું ક્યારે સુધરશે વિક્રમભાઈ તમારો જન્મદિવસ તો યાદગાર રહી જો એ દબાઈ ને યાર વિક્રમભાઈ પેલો પેલો ચંદુ ચુકલી સીઆઈડી કરવા આવતો એવું લાગે છે અલે આ આવા તો સીઆઈડી વાળા કેટલાય જોયા આવા દે ને આજે એની ખબર લઉં છું જો તો કેટલે રહે જો તો જો આજે આખા ગામમાં એને ફિલ્ડિંગ ના ભરાવું ને તો મારું નામ વિક્રમ નહીં શું કરશો શું કરશો આવી ગયું ગંગાબા વિક્રમ ને ભાગોળે સાફ કર્યો ભગવાન વિક્રમ દાદજીભાઈ વિક્રમ ને સાફ કર્યો છે આવો બેન જલ્દી આવો વિક્રમ ને સાફ કર્યો છે આવો આવો સાફ કર્યો છે આવો આવો તમે પણ આવો સૌથી પહેલા મને ખબર પડી છે આવો વિક્રમભાઈ તમે સુઈ જાઓ જલ્દી આપણે ભાગો શું થયું માં તમે બધા કેમ રડો છો તું જીવે છે તને કાંઈ નથી થયું હે ભગવાન મારા દીકરાને કાંઈ અરે મને શું થવાનું હતું હું તો અહીં આરામથી સૂતો હતો પણ બેટા તને તને સાપ કરડ્યો હતો ને અને મને તમને કોણે કીધું ચંદુ ગંગાબા આ બધો વાત ચંદુ કાકા નો છે અરે ચંદુ કાકા તમને શરમ નથી આવતી આજે વિક્રમભાઈ નો જન્મદિવસ છે ને એમના વિશે આવી ખોટી ખોટી અફવાઓ ફેલાવો છો બધા જોઈ શું રહ્યા છો મારું ને હા બરાબર છે બહુ ચુગલી કરતો હતો ચંદુ આપણો પ્લાન સફળ થઈ ગયો ને એટલે આ તમારો પ્લાન હતો એમ નાટક બંને ભેગા મળીને કર્યું ના માં પેલો છે જેવો તો આ ગંગા બેન આ તમારો દીકરો વિક્રમ આવા નાટક કરીને ગામ આખાને હેરાન કરે છે હું તો કહું છું કે એને ખીલે બાંધી દો મુખી બાપા હું તો માને કહું છું કે મને ખીલે બાંધી દો કે દોડે બાંધી દો પણ બાપા બાંધી દો એટલે એટલે કહી દઉં ઓહો હો 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 તમારી ઈચ્છા ખરી લગન કરવાની અરે વાહ બાઇક તો જોરદાર છે
આવું મળી જાય તો વટ પડી જાય હો. બેન, આ નવું બાઈક? જન્મદિવસે ભૈલાને આ એની બેન તરફથી ભેટ. અરે પણ રૂપા, તમે તો હદ કરી નાખી. મારા જન્મદિવસે આટલી મોંઘી ભેટ અપાતી હશે? ભૈલા, તારા પ્રેમ આગળ આ મોટરસાયકલની કિંમત તો કંઈ જ નથી. હા દીકરા, મારું ચાલે ને તો આખી દુનિયાનું સુખ તારા ચરણોમાં ધરી દઉં. માં, તમે મારા માટે આટલું બધું કરો છો અને હું તમને હેરાન કરું છું. પણ માં, હવેથી હું કોઈ દિવસ તોફાન નહીં કરું. તોફાન તું નહીં કરે તો આ ઉંમરે શું હું કરીશ? હા ને દીકરા, જો તારા માટે આજે તારી મનગમતી લાપસી બનાવી છે. ચાલો તમે લોકો અંદર આવો હો જલ્દી. હા, અરે વાહ, વટ પડી ગયો ને કાઈ વિક્રમભાઈ. તો ખરોનિયા, માં અને બેન મળીને મારા માટે નવું બાઈક લાવ્યા. અરે વાહ, તો તો મજા પડી જવાની. આવતીકાલે નાવની હરીફાઈ અને પછી મોટરસાયકલની હરીફાઈ. નાવની હરીફાઈ? શું કીધું તે? તમને ખબર નથી માં, આવતીકાલે 5 ગામની નાવની હરીફાઈ છે અને એમાં પહેલા નંબરે તો મારા ભાઈબંધ વિક્રમભાઈ જ આવવાના છે. જોજો ને, ઇનામ તો એમને જ મળવાનું. નથી જોઈતું ઇનામ. નથી જોઈતું. કાન ખોલીને સાંભળ્યો દીકરા, તું નાવની હરીફાઈમાં ભાગ નહીં લે. પણ માં કેમ? બસ એકવાર તને કહી દીધું ને, તારે નાવની હરીફાઈમાં ભાગ નથી લેવાનો. પણ માં, છોડ એ બધી વાતને. આજે તારો જન્મદિવસ છે ને, સરસ મજાની લાપસી બનાવી છે. ચાલો વનુ, તું પણ લાપસી ખાવા ચાલ. હા ચાલો, ઘીમાં લહલતી લાપસી ખાવા. ભાઈઓ તથા બહેનો, થોડી જ વારમાં નાવની હરીફાઈ ચાલુ થશે. આ સ્પર્ધામાં જેમણે ભાગ લીધેલો હોય એ પોતપોતાની નાવ લઈને તૈયાર થઈ જાઓ. આપણા 5 ગામના વતની ઠાકોર વીરેન્દ્ર પ્રતાપસિંહ ખાસ શહેરથી ફેમિલી સાથે પધારેલા છે. આ સ્પર્ધાની નિર્ણાયક કમિટીના પ્રમુખ ઠાકોર સુરજ પ્રતાપસિંહ થોડી જ વારમાં. એ વન્યુ, અમને પણ હોડીમાં બેસાડ ને. ના હો, તમે બંને તો નહીં. તમે નાવમાં બેસો ને તો એની મેળે જ નાવ ડૂબી જાય. તમે બંને તો નહીં જ. ભાઈઓ અને બહેનો, દર વર્ષે અષાઢી બીજના દિવસે આપણા 5 ગામ વચ્ચે જુદી જુદી હરીફાઈ યોજવામાં આવે છે. માં વર્ષે પણ નાવની હરીફાઈ યોજવામાં આવી છે. ભાગ લેનારે સામેના કિનારે જઈ અને પાછા આ કિનારે આવવાનું રહેશે. હા, પણ અકસ્માતની જવાબદારી પોતપોતાની રહેશે, અમારી નહીં. હા, જે જીતશે એને ઠાકોર વીરેન્દ્ર પ્રતાપસિંહની પુત્રી રાધાના શુભ હસ્તે ઇનામ આપવામાં આવશે. હવે બધા જ પોતપોતાની નાવ લઈને સાબદા થઈ જાઓ, હરીફાઈ શરૂ થઈ રહી છે. હવે તો નાવની સ્પર્ધા શરૂ થશે. એટલે પણ હવે કરશું શું? વિક્રમભાઈ તો છે જ નહીં. વિક્રમભાઈ નહીં આવે, એમની માએ નાવની સ્પર્ધામાં ભાગ લેવાની ના પાડી છે ને, એટલે નહીં આવે કદાચ. એ વનુ, વિક્રમભાઈ માનું માન રાખશે પણ ગામનું નાક નહીં કપાવા દે, એનો મને વિશ્વાસ છે. હા, તો વિક્રમભાઈ આવે નહીં ત્યાં સુધી નાવની સ્પર્ધા રોકી રાખવા માટે હું કઈક વાંધો ઉઠાવું છું. હા, રામપુરના અજયસિંહ, દિલીપસિંહ વાઘેલા, રાયપુરના વિક્રમ ઠાકોર, અજયસિંહ, કિશોરસિંહ જારા. એ વનિયા, જા જા, તારું કામ નહીં, ચાલ ચાલ જા.
એ ચૂપ થાવ, હમણાં મારા આવાજ વિક્રમભાઈને આવવા દો, ઈ તમને બધાને આર આપજે. હા આવવા દો મારા આવાજ. એ વિજય, એ વિક્રમભાઈ જલ્દી આવો, તમે નહીં આવો તો આપણા ગામનું નાક કપાઈ જશે. એ વિક્રમભાઈ ચાલુ કરો. તમે આ સાંભળો, જલ્દી આવો, જલ્દી. મના, તું હાલે સવાલ જલ્દી. એમનો બેસા મારું જ કઈ કરું પડશે, નાવ ડૂબી જાય. હવે જુઓ, હું જ કઈ કરીને દેખાડીશ. હરીફાઈ હું જીતાડીશ. જલ્દી ધો, જલ્દી ચલાવો, જલ્દી. હું બેસી ગયો છું. મારે ગોટો બચાવો. ચલાવો જલ્દી, ચલાવો. જોજો આગળ ન જા. અરે જલ્દી હાલે સાબા. વિક્રમભાઈ જોર લગાવો, જોર લગાવો. વિક્રમભાઈ ગોટો પડી જઈશ. નહીં હવના, જલ્દી કા, હવે થોડુંક દૂર છે, જલ્દી કા. અરે આ તો હલેસા મારે છે, આવું ના ચાલે. આપણે પણ હલેસા લાવો ને, આપણે પણ હલેસા લગાવો. આપણે હલેસા લાવીએ તો જલ્દી હલેસા માર. શું કરો છો? ભગાવ જલ્દી. હા જલ્દી, બરાબર છે, લગાવો ટકર. જલ્દી આપણે આગળ નીકળીએ છીએ, જલ્દી. હોડી હટાવો. હા જલ્દી જલ્દી, મને વિક્રમ
વિક્રમભાઈ, મશીન બંધ પડી ગયું. હા, શું કરશું વિક્રમભાઈ? જલ્દી ખોલો વિક્રમભાઈ, જલ્દી જલ્દી ખોલો. જય માતાજી, ચાલો આપણે આગળ થઈ ગયા. અજયભાઈ, લે મારા જલ્દી બાંધ. વિક્રમભાઈ, હું જડ બાંધું છું. હા, બાંધું. એટલે સંભાળવાના શરૂ કરી દો વિક્રમભાઈ. હા હા, ના આપણી તો આગળ ચાલી. ચાલ જલ્દી જલ્દી વિક્રમભાઈ, વિક્રમભાઈ હવાનો પણ સાથ છે. જરા જોર મારો વિક્રમભાઈ. ચાલ વાળા જલ્દી. અરે ઓય, મશીન બંધ થઈ ગયું તો શું થઈ ગયું? અમારા હાથમાં તાકાત છે. તાકાત હો તો આગળ હો, તમે પણ જલ્દી ચલાવો. ચાલ વાળા જલ્દી. હા ચાલો ચાલો. હમણાં જલ્દી આપણે જીતી ગયા. જય માતાજી. તો તું નાવડી ચલાવવા વાળો નાવિક છે એમ ને? એકલી નાવ જ નહીં, કોઈ દિવસ મોટરકાર ની હરીફાઈ પણ ગોઠવી જુઓ, ખબર પડે. ચલો ચલો ચલો. એ મેડમ, રાસ એની જુઓ છો, વિક્રમભાઈ ને ઇનામ આપી દો એમનું. ઇનામ તો પ્રેમથી આપો. આજે ભલે તું જીતી ગયો, આ તારી જીત ને હાર માં પલટાવી દઈશ. ગંગાબા, ગંગાબા. હા બોલ. નાવની હરીફાઈ માં વિક્રમ પ્રથમ આવ્યો. વિક્રમભાઈ નો નાવ ચલાવવાની સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો છે અને ઠાકોર વીરેન્દ્ર પ્રતાપસિંહ ની દીકરી રાધાના હાથે એમને ઇનામ પણ મળ્યું છે. હા માં. માં, ચાલો જાઈથી. તારું બોડી પણ મને નાવત આવીશ. તારી જાત ને તું બહુ બહાદુર સમજવા લાગ્યો છે. મેં તને ના પાડી હતી, છતાંય મારી ઉપરવટ થઈ અને તે નાવની હરીફાઈ માં ભાગ લીધો. માના બહેનની તને કોઈ જ કિંમત નથી. માં, જિંદગીમાં એવું ક્યારેય ના બને કે હું તારા વેણની ઉપર વટ જાઉં. પણ આ તો ગામની આબરૂનો સવાલ હતો. માં, ગામની આબરૂ તો મને પણ વાલી છે, પરંતુ બબ્બે લાશો એકી સાથે સ્મશાને વળાવ્યા પછી ત્રીજી લાશને સ્મશાને વળાવવાની મારી કોઈ તાકાત નથી દીકરા, કોઈ તાકાત નથી. માં, માં એટલે તો શું કહેવા માંગે છે? ચાલ ચાલ મારી સાથે.
20-20 વર્ષથી વાસેલા કમાડ આજ વેળા આવી ત્યારે ખોલું છું. ફક્ત કમાડ જ નથી ખોલતી, પણ 20 વર્ષથી હૈયામાં દબાવી રાખેલી એક સ્ત્રીની કારમી વેદનાને ખોલું છું. દીકરા, આ છે તારા બાપુ ભરતસિંહ, અને આ છે તારા કાકા કનકસિંહ. હા દીકરા, સાંભળી વાત. તારા કાકા કનકસિંહ અને ઠાકોર વીરેન્દ્ર પ્રતાપસિંહની બેન પૂજા વચ્ચે પ્રેમ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા. નાના ભાઈના પ્રેમ માટે તારા બાપુ ઠાકોર વીરેન્દ્રસિંહ પ્રતાપ પાસે પૂજાના હાથની માંગણી કરવા ગયા. અરે ભરત, તું મારા આંગણે ભૂલો પડ્યો છે. ઠાકોર સાહેબ, મારે આપને એક અગત્યની વાત કરવી છે. અગત્યની વાત શું છે બોલ. ઠાકોર સાહેબ, મારા નાના ભાઈ કનકસિંહ અને આપની બેન પૂજા વચ્ચે સાચા હૈયાની પ્રીત છે, તો આપણે એમના લગ્ન કરાવી દઈએ તો કેમ? એ, તારી હૈસિયતનો વિચાર કરજે. તું કોની સાથે અને શાના વિશે વાત કરી રહ્યો છો? ભાન છે તને? પૂજા, હા ભાઈ, હું પણ કનકસિંહ સાથે લગ્ન કરવા માંગુ છું. નાલાયક, બોલતા શરમાતી નથી? લઈ જાઓ, લઈ જાઓ એને મારી સામેથી. ભાઈ, હું લગ્ન કરીશ તો કનકસિંહ સાથે, ન તો મરી જઈશ. લઈ જાઓ, લઈ જાઓ એને ઘરમાં, લઈ જાઓ. પૂજા, પૂજા, લઈ જાઓ અને પૂરી દો એને ઘરમાં. ઠાકોર, અમે ભલે નાના માણસ રહ્યા, પણ એટલું સાંભળી લેજો, આ સાચી પ્રીતને લગ્નના માંડવા સુધી લઈ જતા ભરતસિંહને આ તમારા જેવા બે કોડીના ઠાકોર તો શું ઉપરવાળો ઠાકોર પણ નહીં રોકી શકે. યાદ રાખજો. ચાલ ભાઈ. સાળા સાહેબ, આ શું બોલી ગયો? આ તો પાણી માથાથી ઉપર જતું રહ્યું. સાચી વાત છે બનેવીલાલ, હવે આનું કઈ કરવું પડશે, અને એ પણ જલ્દી. કરી જ નાખ્યું સમજો. આવતીકાલે નાવની હરીફાઈ છે, એમાં આપણા હરીફો એ દિવસે નાવની હરીફાઈ હતી. તારા બાપુ અને તારા કાકાએ એમાં ભાગ લીધો હતો. તારા બાપુ અને તારા કાકાને ઠાકુર અને એના ગુંડાઓએ આખા ગામ વચ્ચે અકસ્માતના બાના હેઠળ મારી નાખ્યા હતા. વિક્રમ, વિક્રમ, માં, એ પાપી હત્યારાઓને હું અત્યારે જ ખતમ કરી નાખીશ. નહીં દીકરા, ઉભો રહે. તમારા દીકરા
બીજા ના પાપીઓને ખતમ કરવાથી તારા બાપુ અને તારા કાકાનું વેર વળવાનું નથી તો હું શું કરું માં લોહીના બદલે કોઈના સેઠાના સિંદૂરની રંગોળી પૂરવાની છે દીકરા એટલે એટલે જ ઠાકોર જોઈ લીધું ને સાચી પ્રીતને અટકાવવાનું પરિણામ મારો પતિ ગયો મારો દિયર ગયો અને સાથે સાથે તારા હાથે રાખડી બાંધનાર તારી બહેનડીએ ગઈ તારા પાપે ઠાકોર બસ જતી રે ગંગાઈથી નહીં તો મારા હાથે સ્ત્રી હત્યાનું પાપ થઈ જશે નિકાળ ઠાકુર વીરેન્દ્ર પ્રતાપસિંહ બહુ વાલી છે ને તને તારી દીકરી તો આજે તારા જ આંગણે મારા મરેલા પતિ અને મારા તિયરના સોગંદ ખાઈને તને પડકાર ફેંકું છું આજ તારી વાલી દીકરીને મારા દીકરાની વહુ ના બનાવ તો મારું નામ ગંગા નહીં અને જ્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી નહીં કરું ત્યાં સુધી મારા પતિ અને મારા દિયરના અસ્થિ વિસર્જન નહીં કરું દીકરા તે જેના હાથે ઇનામ લીધું એ રાધાને તારે આ ઘરની વહુ બનાવવાની છે પણ માં જેના લોહીથી આ હાથ રંગવાના હોય એની દીકરી સાથે પ્રીત કેવી રીતે કરાય અરે અરે હું જેને ઓળખતો પણ નથી એની સાથે મન કેવી રીતે જોડાય દીકરા પોપટને તો સૌ કોઈ પિંજરામાં પૂરે પણ જો સિંહણને પિંજરામાં પૂરે ને તો જ તું મારો મરત દીકરો સાચો પણ માં હા મારા દીકરા મને તારા ઉપર અને માં ખોડલ ઉપર પૂરેપૂરો ભરોસો છે દીકરા માં હું તારું વચન જરૂર પૂરું કરીશ તો માં મને આશીર્વાદ આપ મારા આશીર્વાદ તારી સાથે જ છે મારા દીકરા હા ભાઈ આટલા મોટા શહેર માં રાધા ને ક્યાં શોધીશું તમે ચિંતા નહીં કરો વિક્રમભાઈ રાધા બેન ની બધી ખબર મેળવી લીધી છે ચલો આપણે સીધા એમની કોલેજે લઈ લઈએ વના હા એક બે વાર જોઈ છે એટલે એને આટલા બધામાં ગોતવી મુશ્કેલ પણ છે યાર વિક્રમભાઈ તમે ચિંતા નહીં કરો સામે પેલી છોકરીઓનું ઝુમકું છે ને એમાં જ ક્યાંક હશે હું હમણાં જ ગોતી કાઢું રાધાને મળવા આવ્યા હતા રાધાને પેલા ઝાડ નીચે બેસો રાધા હમણાં જ ત્યાં આવશે ચોક્કસ ને હા ચોક્કસ આવશે વિક્રમભાઈ આ કામ બહુ જોખમી લાગે જો અલ્યા હું સુને શું કામ ગભરાય છે એમ તો ચાલો ત્યારે હિંમતે મરદા તો મસાને મરદા હા ચાલો ચાલો આ બાજુ ચાલો ચાલો તારો હીરો આવી ગયો છે તને મળવા મારો હીરો મને મળવા કોણ છે હા તારો દેશી લવર જો રહ્યો ઝાડના છાએ મારો દેશી લવર ચાલો જોઈએ
એ વિક્રમભાઈ ધીરજ રાખો, રાધાબેન આપણને જરૂરથી મળી જશે. અને વડીલોએ તો કહ્યું છે ને કે ધીરજના ફળ મીઠા, પણ પાછું એવું કહ્યું છે કે વિલંબના ફળ માઠા, એટલે આપણે છે ને ઉતાવળ કરીને એમને ગોતી જ કાઢવા પડશે. હા હેલો. ઓહો, તમે? હા, નાવની હરીફાઈમાં ફર્સ્ટ આવ્યા હતા એ જ ને. અને નામ 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 વિક્રમ. યસ યસ, વિક્રમ ઠાકોર. તમે મને શું કામ મળવા આવ્યા છો? મેડમ, વાત જાણે એમ છે કે વિક્રમભાઈને જ્યારથી તમારા હાથેથી ઇનામ મળ્યું છે ત્યારથી વિક્રમભાઈ તમારા. હા હા બોલો. એ તમારા પ્રેમમાં પડ્યા. ઓહો, તો વાત આટલી સિરિયસ છે? સાંભળો, આ હીરો એમ કહે છે કે એને મારી જોડે પ્રેમ થઈ ગયો છે. સાંભળો, અને આ મારી જોડે લગ્ન પણ કરવા માંગે છે. એમ આઈ રાઈટ? ઓ હીરો, હવે તમે તો કંઈક બોલો. તમે તો રૂપરૂપના અંબાર છો. તમે તો રૂપરૂપના અંબાર છો, મારી જિંદગીનો પહેલો પ્યાર છો. એ મિસ્ટર, ખબરદાર, જો આજ પછી આ કોલેજમાં પગ મૂક્યો છે કે મારી સામુ જોયું છે તો તમારા એવા હાલ કરીશ કે કોઈને પ્રેમ કરવા લાયક નહીં રહો. એ મેડમ, આ કોલેજ તમારા બાપની નથી અને આ મારી આંખો છે. મને ગમશે ત્યાં જોઈશ. ના લાયા. તમે ભલે મને પારકો માનો, પણ એક દિવસ હું તમને મારી બનાવી મારા ઘરનું પાણી ના ભરાવ ને તો મારું નામ વિક્રમ નહીં. વિક્રમભાઈ, આને કાબુમાં કરવી તો બહુ મુશ્કેલ લાગે છે. કાલે વાત. હે માતાજી, મારી દરેક મનોકામના પૂરી કરજો. જય માતાજી. બસ દાદા, હવે બહુ થયું. અરે, આટલી નાની વાતમાં આટલો બધો ગુસ્સો? ઘર છોડીને નીકળી જવાનું? શટ અપ. એ રાધા, ઝઘડો કોને નથી થતો? અરે, પતિ પત્ની વચ્ચે તો આવું થવાનું? પતિ પત્ની? ચાલ ઘરે ચાલ. તું જા અહીંથી. અરે દીકરી, આ તારો પતિ છે અને તારાથી. ના ના પતિ. અરે પણ હું તારો પતિ નથી એ જ કહેવા માંગે છે ને તું? યુ બ્લગી ફૂલ, રાસ્કલ, ગધેડો, ના લાયક. તારે જે કેવો તે કે. તું કહેતો હતો તારી માફી માંગી લો, પણ મહેરબાની કરીને બાપા ઘરે ચાલ, ઘરે ચાલ. બેન આટલી ભણેલી થઈને આવા નાટક કરે છે, શરમ નથી આવતી? અરે અરે પણ. અરે પણ આ ભગવાનની સામે ભૂલચૂક કબૂલ કરીને ઘર ભેગા થાઓ. તમે બધા ચૂપ રહો, કાઈ પણ સમજ્યા વગર બોલબોલ કરો છો. સમજીએ છીએ, સમજીએ છીએ ભાઈ. આ બૈરાઓનું રાજ્ય, બૈરાઓનું. હા ઠીક છે, ચાલો ઘરે. હું તમારી મમ્મી નથી. શાબાશ બેટા, શાબાશ. છોકરાનો ઈલાજ તો કરવો જ પડશે. અરે રાધા બેટા, આવ બેટા, બેસ બેસ, નાસ્તો કર. અમે બધા તારી જ રાહ જોતા હતા. તમે બધા નાસ્તો કરી લો, મારે નથી કરવો. બેટા, કોલેજમાં તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને?
આજે તારું મન ઠેકાણે નથી લાગતું? ના બાપુ, એવું કઈ નથી. હવે મોટી થઈ ગઈ છે, એને સાસરે વળાવી દો તો એનું મન ઠેકાણે પડી જશે. નડનબા, માં તરીકે હું એ જ વાત કરવા માંગતી હતી. એટલે તમે બધા મારી બેન ને ઘર માંથી જલ્દી બહાર કાઢી મૂકવા માંગો છો, એમ જ ને? હા ભાઈ, તારી વાત તો સાચી છે. આ બધા ભેગા મળીને આપણી એકની એક લાડકી બેન નો પ્રેમ આપણા હાથેથી જૂઠવી લેવા માંગે છે. તમારા બંનેના ફુવા તરીકે મારે એટલું જ કહેવું છે કે તમે બંને વહુ નો લઈ આવ્યા એટલે લગ્ન તો કરવા જ પડે. હા, હું એ મારા દીકરા દિલીપના લગ્ન કરાવવાનો વિચાર કરું છું. બેટા, લગ્નની શરણાઈ વાગે ને ત્યારે જિંદગીની શરૂઆત થાય. બહુ સાચી વાત છે ભાઈ. જોઈને રાધા બેટા, સાંભળી ને ફુવાની વાત. હા હા, સાંભળી. મને આ બધું નથી ગમતું જરાય. બહુ ગુસ્સા વાળી છે, તમારો જ ગુસ્સો ઉતર્યો છે. ચાલો ચાલો ચાલો, બધા નાસ્તો કરી લો. હો મારા દિલની રાણી હો. વિક્રમ, આ રાધા કોણ છે એ તો તને કાલે જ ખબર પડશે. અરે વિક્રમ, આટલું બધું મોડું કરાય? કેમ, શું થયું? રાધાને તો તે એવી ઘાયલ કરી છે કે જાણે જલબીન મછલી. ક્યારની એ તારી રાહ જુએ છે. જા ત્યાં બેઠી. કોઈ નવ દાવ તો નહીં હોય ને? જોઈ જશે. આ જુઠ્ઠું તો નહીં બોલતું હોય ને? જવાનો ક્યાં આવશે તો જરૂર જોઈ લેશું. તું મને ઈશારો કરજે જો આવી ગયું. હા, થઈ જશે થઈ જશે. ખરેખર તને વિક્રમ આટલો બધું યાદ આવે છે? હા, ખબર છે મારી સાથે પતલું લેવા એને ગઈકાલે પતિ પત્નીનું નાટક કર્યું. સાચું કહું મીના, મનમાં એવું થાય છે કે હું સાચી જ વિક્રમની પત્ની બની જાઉં. લે, આ આવી ગયો તારો વિક્રમ. સોરી રાધા, ગઈકાલે મેં તને ખોટી હેરાન કરી. મને ખબર નહોતી કે તું મને આટલો બધો પ્રેમ કરે છે. વિક્રમ, તારા પ્રેમની ખુશીમાં તારે અમને બધાને હોટલમાં પાર્ટી આપવી પડશે. હા હા, ચોક્કસ, કેમ નહીં. તે તો ખાધું ને પેક ભરીને, અને તે પેલી આઈસ્ક્રીમ મસ્ત હતી ને. અરે કઈ વાંધો નહીં. હા યાર. અરે અરે, જો જો ને ત્યાં જો, માણસો પોતાના પેટ માટે કેટલું દુઃખ વેઠે છે. હા, એ એની પત્ની અને બાળકોને એટલો બધો પ્રેમ કરી શકે, એમના માટે ગમે તેટલું દુઃખ સહન કરવા એ પાછી પાની નથી કરતો. પ્રેમ માટે કોઈ આટલું બધું કરે એ વાત જ માનવામાં આવતી નથી. રાધા, એ તને નહીં સમજાય. એ તો કોઈએ કોઈને પ્રેમ કર્યો હોય એમને જ ખબર પડે. અને પ્રેમ માટે આવા ચાબુક તો શું, તલવારના ઘા ઝીલવા પણ ગમે તે માણસ તૈયાર થઈ જાય. વિક્રમ, તમે રોજ મને કહો છો ને કે તમે મને પ્રેમ કરો છો. હા, તો હું કહું તો તમે આવા ચાબુકના ઘા ખાવા તૈયાર થાઓ ખરા? એક વાર કહી તો જુઓ. તો તમે મારા માટે તમારા શરીર પર આ ચાબુકના 50 ઘા ફટકારો છે, મંજૂર? તમે કહેતા હો તો 50 તો શું, ચામડી ઉતરી જાય ત્યાં સુધી આ વિક્રમ ચાબુકના ઘા ખાવા તૈયાર છે અને મોંમાંથી ઉફ પણ નહીં કરે. પણ એના બદલામાં મને શું મળશે તમે બોલો? એક મિનિટ, હું કહું છું, જો વિક્રમભાઈ શરત જીતી જાય તો તમારે અહીં બધાની સામે વિક્રમભાઈના હોઠ ઉપર કિસ કરવી પડશે. કિસ બધાની સામે? ના 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 ના, આ તો જો
આવી કોઈ શરત હોય તો 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 છોડો વિક્રમભાઈ, આપણને કઈ મફતમાં ફટકા ખાવાનો શોખ નથી. એ ચાલો 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 વિક્રમભાઈ, ઉભા રહો, મને મંજૂર છે. ગણવા માંડજો. હા હા ગણીએ છીએ. એક, બે, ત્રણ, પંદર. તમાશા નહીં કરવાના. વિક્રમભાઈ આ તમે શું કર્યું? એક કોડો ખાઈ લેવો હતો ને, એક કોડા માટે થઈને આપણે હારી ગયા. વના, એક તો શું, હું 100 કોડા પણ ખાઈ લે પણ મારી થનાર પત્નીને હું હારતા ના જોઈ શકું. અને બધાની વચ્ચે એની બેઇજ્જતી હું સહન ના કરી શકું. રાધા, તું નસીબદાર છે કે તને આવો પ્રેમ કરવા વાળો પ્રેમી મળ્યો. અરે રાધા, આપણે કોઈને કેટલો પ્રેમ કરીએ છીએ તે મહત્વનું નથી હોતું, પણ સામે વાળો આપણને કેટલો પ્રેમ કરે છે તે મહત્વનું છે. વિક્રમ, આઈ એમ સોરી. મારી થનાર પત્નીને હું હારતા ના જોઈ શકું અને બધાની વચ્ચે એની બેઇજ્જતી હું સહન ના કરી શકું. રાધા બેટા, બેટા કાલે તારો બર્થડે છે ખબર છે ને? જો તમા કેટલી મોટી થઈ ગઈ આપણી દીકરી હે માં. અરે હા બેટા, તારી બર્થડે પાર્ટીમાં તારા બધા ફ્રેન્ડને આમંત્રણ આપી દેજે. ઓકે બાપુ, જો તમે મને પરમિશન આપો તો હું એક ખાસ મહેમાનને બોલાવવા માંગુ છું. કોણ છે બાપુ? એ તો તમે જોશો ત્યારે જ ખબર પડશે. વિક્રમ. રાધા, આજે આટલી બધી ખુશ કેમ લાગે છે? કહું? હા કહી દો. કહી દે ને હવે. આજે મારો જન્મદિવસ છે. તારો જન્મદિવસ? હા. હેપી બર્થડે. ફક્ત હેપી બર્થડે કહેવાથી કામ નહીં ચાલે. આજે મારા ઘેર પાર્ટી રાખી છે એટલે તારે ખાસ ખાસ આવવાનું છે. પાર્ટી તારા ઘરે? અને મારે આવવાનું છે? હા. પણ તારા ઘરના મારા વિશે પૂછશે તો તું શું જવાબ આપીશ? એની તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં મારા પપ્પાને બધી જ વાત કરી દીધી છે. ચાલ હવે જલ્દી ગાડીમાં બેસ, મારે તારું ખાસ કામ છે. ચાલ.
રાધા? હા, શું વાત કરી દીધી છે? એ જ કે પપ્પા આજે પાર્ટીમાં આપણી સગાઈની જાહેરાત કરવાના છે. સગાઈ? આપણે? સાચી જ રાધા? સાંભળો સાંભળો મિત્રો, આજે હું આપ સૌને એક સરસ મજાની ઓળખાણ કરાવવા માંગુ છું. આ છે વિક્રમ ઠાકોર, અને આજે હું મારી દીકરી રાધાની સગાઈ એમની સાથે કરવાની જાહેરાત કરું છું. દીકરી રાધા, વિક્રમ, લે આ તારી ગિફ્ટ અને પાર્ટીમાં સમયસર આવી જજે. હું તારી રાહ જોઈશ. ચોક્કસ. ઓકે, બાય. બાય બાય. અલે અવના, અલે ઉભો થા, આપનું મિશન પાર પડી ગયું. અને આ જો એ વિક્રમભાઈ, આ દુકાળમાં અધિક માસ જેવો ખર્ચો ક્યાં કરી આવ્યા તમે? અરે વના, આ તો રાધાએ મને ગિફ્ટ આપી છે. આજે રાધાનો જન્મદિવસ છે, અને એની પાર્ટીમાં અહીંયા પિતાજી અમારી સગાઈની જાહેરાત કરવાના છે. હલો, શું વાત કરે છે દીકરા? હે ભગવાન, આજ મારી જિંદગીનો ફેરો સફળ થઈ ગયો દીકરા. આજે તારા બાપુ અને તારા કાકાના આત્માને કેટલી શાંતિ થશે. બેટા બેટા, તું જલ્દીથી આવ, હું તમારી વાટ જોઉં છું. તમારી વાટ જોઉં છું. સાંભળો 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 મિત્રો, આપ સૌ જાણો છો તેમ આજે મારી દીકરી રાધાનો જન્મદિવસ છે, અને આ શુભ દિવસે હું આપ સૌને એક મોટી ખુશીના સમાચાર આપવા માંગુ છું. મિત્રો, આજે આપણી પાર્ટીમાં એક મહેમાન આવ્યા છે, ખાસ મહેમાન. તેઓ શ્રી મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે, પણ એ પહેલા હું રાધાને વિનંતી કરીશ કે એમનો આપણને સૌને પરિચય કરાવે. આ મહેમાન છે વિક્રમ ઠાકોર. એ ક્યાંના છે, શું કરે છે, હું કશું જાણતી નથી, પણ એ મારી સાથે લગ્ન કરવા માંગે છે. પ્લીઝ પ્લીઝ, કોઈ હસતા નહીં. દરેક માણસને સપના જોવાનો અધિકાર તો છે. હા, એ પૈસાદાર હોય, રાજકુમાર હોય, તો કઈ વાંધો નથી. હવે આને જ પૂછીએ કે આ કેટલા પૈસાદાર છે. તમને આ મોંઘાદાર સૂટ કોણે અપાવ્યો છે? રાધા, તે. અચ્છા 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 અચ્છા, એટલે રાધા દીકરી આ સૂટ તે અપાવ્યો છે એમને. અને આ ઘડિયાળ? બોલો બોલો, શરમાઓ નહીં. એ પણ બેન તે જ અપાવ્યું લાગે છે. અચ્છા, તો આ બધું રાધા તે જ અપાવ્યું છે એમ જ ને? વિચાર છોકરા, આ બધું તારી પાસેથી પાછું લઈ લઈએ તો તારામાં ને ભિખારીમાં શું ફેર રહે? સાંભળ, ગટરના મચ્છરે ગટરમાં જ રહેવાનું હોય, આકાશમાં ઉડવાના સપના નહીં જોવાના, સમજો? હા, મારી દીકરી રાધાના લગ્ન હશે ત્યારે તને બાર ભિખારી તરીકે ઉભા રહેવા દઈશું. બસ, હવે વધુ ના બોલશો,
બહુ વાત છે તને, તો જે આપ્યું છે પાછું આપી દે. નહીતર અમે એમ માનશું કે ભિખારીને દાનમાં આપી દીધું. મોટા માણસો કેવી હલકટ અને નીચી રમત રમી શકે એની તો મને થોડી જાણ હતી જ. અને આ કળિયુગની રાધા ઉપર મને જરાય ભરોસો નહોતો. જેને પોતાના માન્યા હોય એના માટે હું પ્રાણ આપતા ખચકાતો નથી, પણ તમારા જેવા દગાબાજો ઉપર આ વિક્રમ કદી ભરોસો રાખતો નથી. અને એટલે જ આ ગંજી અને આ કપડા હું મારા પોતાના પહેરી લાવ્યો છું. તમારા હલકા સંસ્કારોના ખાપર નીચે મારી આબરૂનું ઢાંકણ હું ઓઢીને આવ્યો છું. જોયું, થઈ ગયો ને ભિખારી. એ હાલે તારી હેસિયત ખીસામાં પાવલી નહીં અને ગુસ્સો 100 કરોડનો. અરે લે ભિખારી, આ લે, આ તારી ઓકાત તો રૂપિયાની છે. ખબરદાર, જો કોઈ આગળ વધ્યા છે તો. હું તો પ્રેમથી રાધાનો દિલ જીતો આવ્યો હતો, બાકી આ વિક્રમ ધારે ને તો આવી 50 રાધાને ઉઠાવી શકે એમ છે, અને આમાંથી કોઈ રોકી શકે એમ નથી. તાકાત હતો બચાવી તમારી રાધાને, તમારી ઇજ્જતને. વિક્રમ
अरे अजय विजय रोको इन्हें, छोड़ता नहीं। આટલી નીચી હકલ કરી શકે એની મને આજે ખબર પડી, પણ તને આજે ખબર પડશે કે આ વિક્રમને પણ નીચ અને હલકડ બનતા આવડે છે। આજે તારી બધી હોશિયારીનો હિસાબ લઈશ। મને ખબર જ હતી કે તમારા પૈસા દાવાના ગંદા મગજમાં આવા હલકા વિચારો જ આવવાના, પણ આ વિક્રમ પ્રેમ સિવાય કોઈને હાથ પણ અડાતો નથી। આવે તો તારું દિલ જીતવા, પણ જેને દિલ જ ના હોય એને પ્રેમની વાત ક્યાંથી સમજાય। જા જા, આજથી આ વિક્રમ તારા જીવનમાં કદી નહીં આવે। જા મારી હિંમત નથી। વના વના, તું માને ફોન કરજે અને અને એને કહેજે કે મને મને માફ કરે। વિક્રમભાઈ ક્યાં ચાલ્યા તમે? હું ક્યાં જઈશ એની મને ખબર નથી, પણ બસ એટલું સમજ કે આજે વિક્રમના ખભા ઉપર વિક્રમની લાશ છે। વિક્રમભાઈ પ્રેમનો દીવાનો બની પૂછું દીવાની, પ્રેમનો દીવાનો બની પૂછું દીવાની, તને પાર કી માનું કે માનું પોતાની, તને પાર કી માનું કે માનું પોતાની।
રાધા બેટા, બેટા ભૂલી જા, તું જે થયું તો બધું જ ભૂલી જા અને ચાલ જલ્દી તૈયાર થઈ જા, આપણે પાર્ટીમાં જવાનું છે. બેટા કરોડપતિ શેઠ રાજવંશીનો દીકરો જય રાજવંશી આજે વિદેશથી આવે છે, એના માનમાં વેલકમ પાર્ટી રાખી છે. બેટા આપણે બધા જવાનું છે. રાધા બેટા, તું એકવાર એને મળીશ ને તો તું બધું ભૂલી જઈશ બેટા. હા બેટા, ચાલ જલ્દી તૈયાર થઈ જા. ઠીક છે માં, હું તૈયાર થઈ જાઉં છું. અરે માલા, આજ તો કઈ ઐશ્વર્યા રાય જેવી તૈયાર થઈને આવી છે. મારી વાત કરે છે? તું જોને પૂરેપૂરી કતરીના કેસ લાગે છે. રાધા સાચે જ તું પહેલી નજરે જ જઈને ઘાયલ કરી નાખવાની છો. ઓ માય ગોડ, તું કેટલી સુંદર લાગે છે. પાર્ટી તો મોટી રાખી છે, જોઈએ આવનારો કેવો છે. સાલા સાહેબ, આ ભવ્ય પાર્ટી જોતા લાગે છે કે પાર્ટી મોટી છે. પણ હું એમ કહું છું, આ પાર્ટી જેણે આપી છે એ શેઠ રાજવંશી હજી દેખાયા કેમ નહીં? વેલકમ વેલકમ. શેઠ રાજવંશી, પધારો રાજવંશી શેઠ. કેમ હવા નીકળી ગઈ? પણ એ ક્યાં છે જેના માનમાં પાર્ટી રાખવામાં આવી છે? તમારા સુપુત્ર શ્રી જય રાજવંશી. યસ રાઈટ, મારો દીકરો હમણાં જ આવી જશે. હે, હવામાં ઉડતો અને આકાશને ચીરતો. Daddy. Oh, my son. Welcome, welcome. By the way, meet Hello. Mr. Hitesh. Glad to meet you. Mithai wala. Ah, emni chokri che. Hi. Hi, Shruti. That's good. Ah, Mr. Jayesh Thakkar. Namaste. I am ni dikri che. Hi, Janu. Hi, baby. Ane beta, Pinky. Hi, Jay. Hi. અને આ વિરેન્દ્ર શેઠ. હાય, વેલકમ ટુ ઇન્ડિયા. આઈ એમ ની દીકરી રાધા. ઓ નાઇસ નેમ. થેન્ક યુ. યુ આર વેરી બ્યુટિફુલ. થેન્ક યુ. બેટા, હવે હું તારી પ્રાઇવેટ સેક્રેટરી સાથે મુલાકાત કરાવ. લીઝા. ઓ લીઝા, તું હાઉ આર યુ? ઓ ડાર્લિંગ, ઓ તું પહેલાથી ઓળખે છે? ડેડ, અમે લંડનમાં સાથે ભણતા હતા. બાપ એવા બેટા. કમ. રાજવંશી ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી વીર પ્રતાપ રાજવંશીના દીકરા જય રાજવંશીનું હું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઇન્ડિયા. આપણા બધાના સદભાગ્ય છે કે શેઠ વીર પ્રતાપસિંહના દીકરા જય રાજવંશી અમેરિકાથી આપણી વચ્ચે અહીં ઇન્ડિયામાં રહેવા માટે આવ્યા છે. આપ સૌ જાણો છો કે
તેઓ રાજવંશી ગ્રુપ ઓફ કંપનીના 300 કરોડના રાજવંશી મેગા પાવર પ્રોજેક્ટના એમડી છે અને આ 300 કરોડના મેગા પાવર પ્રોજેક્ટ માટે એમણે આપણા વિસ્તારની પસંદગી કરી છે. એ માટે હું આપણા બધા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. માય સન, વેરી ગુડ, વેરી ગુડ. 300 કરોડનો પાવર પ્રોજેક્ટ. બસ એક વાર એ પાવર પ્રોજેક્ટ મારા હાથમાં આવી જાય પછી હું છું અને પેલો રાજવંશી. પણ પપ્પા, પાવર પ્રોજેક્ટ આપણા હાથમાં આવશે કેવી રીતે? બેટા, જો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી. બાકી બેટા, કાલે પાર્ટીમાં ખૂબ મજા આવી ગઈ કેમ? હા બાપુ. અને હા બેટા, જોજે આવતીકાલે આ જય શેઠનું નામ આખા ભારતભરમાં ગૂંજતું હશે, સાથે તમારું નામ પણ. તમારા બનેવીને સપના જોવાની ટેવ નથી અને તમારો ફાયદો છોડવાની કુટેવ નથી. એટલે જો એ પાવર પ્રોજેક્ટ આપણામાં બેસી જાય તો એ જમીનના આપણને મો માંગ્યા પૈસા મળે અને સાથે સાથે 50% ભાગીદારી. પણ આ બધું ગોઠવાય કેવી રીતે? ગોઠવતા આવડે ને તો બધું ગોઠવાય જાય. આ વખતે આપણી કોલેજનું એન્યુઅલ ફંક્શન બહુ જોરદાર થવું જોઈએ. બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે, પણ ચીફ ગેસ્ટ એવા આવી જાય તો આપણા કાર્યક્રમને ચાર ચાંદ લાગી જાય. રાધા. હા સર. તારા મનમાં કોઈ એવું નામ છે? હા સર, નામ તો એક જ છે, શેખ જય રાજવંશી. ઓહો હો હો, આટલા મોટા માણસ આપણા ફંક્શનમાં આવવા તૈયાર થશે? સર, એ તો તમે મારા પર છોડી દો. મારે જય શેઠનું કામ છે. શું નામ છે તમારું? રાધા. સર, રાધા નામની લેડી તમને મળવા માંગે છે. આઈ એમ બિઝી નાઉ. યસ સર. એમને બેસાડો. ઓકે સર. સર મીટિંગમાં બેઠા છે, થોડી વાર લાગશે, તમે ત્યાં બેસો. ઓકે. શું થયું? બોલાવે જ છે. કેટલી વાર? સાહેબ તમને અંદર બોલાવે છે. એ ચલો ચલો જલ્દી. સોરી, કોઈ એક જ જણ અંદર જઈ શકશે. ઓ મિસ રાધા, am I right? Yes, yes. Please sit down. Thank you, sir. Awar sir, here you are. Okay, sir. Yeah. What can I do for you? Hu tamara mate shu kari shaku? Sir, yeah, yeah, please. Amari college no annual function che, ema tame yeah ane tamara pappa mukhya mehman tarike hazir raho evi vinanti karva avi chu. Sorry sir, ne aava badha function ma koi interest nathi ane temni pase samay pan nathi, koi bija ne shodhi lo. Please sir, tame bas ek var aavo, amara badha ni evi ichcha che ke sir tame chief guest bano. No sir, par apni pase tamara shauni ichcha che ke mishradha તમારી? પ્લીઝ સર, તમને ચીફ ગેસ્ટ બનાવવા માટે મેં બધાને પ્રોમિસ આપ્યો છે. ઓકે, તમે પ્રોમિસ આપ્યું છે તો હું કંઈક એડજસ્ટ કરીશ. બાય ધ વે, આ ફંક્શન ક્યારે છે? સર આવતીકાલે જ. નોટ પોસિબલ સર, આવતીકાલનું શેડ્યુલ એકદમ ટાઈટ છે અને એક મિનિટનો પણ સમય નથી. આઈ નો બટ મિસ રાધાનું માન રાખવા ખાતર મારે જવું પડશે. ઓકે સર. સર થેન્ક યુ વેરી મચ સર.
ऑलराइट सर. ओके सर बाय. ओके बाय. कम ऑन बेबी. क्यों रही सक्सेस के आजाद से शू था यू रिस्पांस के वो आप यो. अरे जय राजवंशी शेख की ताकत छे कि आ राधा ने ना पाड़ी सके. आवा दे अपना कॉलेज ना फंक्शन में कलेजा चीर के रख देंगे. ओके थैंक यू थैंक यू. आभार तुम्हारा सौनो के तमे अमने अहीं बोलाव्या. दिल वाड़ो गाता अमारा दिल ने जण जणाव्या. नसीबदार छे अमे के तमे अमने दिल थी वजाव्या. अने साचू कहूं तमारा प्रेम थी अने तमारा आशीर्वाद थी मारा जूना दिवसो याद आव्या. ए काले तो बापू पैसा आप्या था रोज छु काम आओ छो. चलो चलो चले हट. तू की दे मारा पैसा. ए डोशी आ शहर में वो कोई मायनो लाल पैदा नहीं थयो जे कल्लू दादा ने रोकी सके. आई उभारे वाना पैसा तू तो शू तारा बाप पे पड़ा पा पड़शे. अरे छोड़ नालायक शू हराम ना पैसा आवे छे के मारे छे छोड़ चल. माजी माजी तुमने वाग्यू तो नहीं ने. ना बेटा त्याजो मने नहीं मारो मने नहीं मारो भाई मने मने नहीं मारो. शो करे जा नो दादा पर तू पड़े छे छोड़ छोड़. नहीं नहीं अबे जो छू तने कल्लू दादा थी कौन बचावे छे. दोषी ने बचाया तने कौन बचावे से जो अबे बचाओ नहीं बचाओ नहीं. आमा थी कोई मायनो लाल हवे तने नहीं बचावी सके. ए जोशू राजो मारो साला ने. ए पकड़ो इन्हें. अरे भाई मारो ना जा मारो ना जा. अरे पकड़ो इन्हें. अरे जोशू छूटो ना जाए हाथ में थी. मारो इन्हें मारो छोड़ो इन्हें मारो मारो इन्हें. छुपाई गया. આભારનો ભાર હું માથા ઉપર લઈને ફરતો નથી. જેને પોતાના માન્યા હોય
એની રક્ષા કરવા મોત પણ આવી જાય તો આયા વિક્રમ પાછી પાણી કરતો નથી. તું ભલે મને પારકો માને પણ હું હંમેશા તને મારી પોતાની માનું છું. રાધા તું ભલે મને પારકો માને પણ હું હંમેશા તને મારી પોતાની માનું છું. આ નફરતની દુનિયામાં તું મારા સાચા પ્રેમને ક્યારે ઓળખીશ રાધા, ક્યારે ઓળખીશ? મનમાં થાય છે કે આ તારલિયા જેમ ચાંદાને જોવે છે એમ રાત દિવસ બસ તને જોયા જ કરું, તને જોયા જ કરું. વિક્રમભાઈ આ શું કરો છો? હું એવો નથી. રાધા, એ રાધા, વિક્રમભાઈ જાગો, હું રાધા નથી. હે વના વના, સોરી હો, પણ યાર હું શું કરું? મને તો બસ ઉઠતા બેસતા સૂતા જાગતા રાધાના સપના આવે છે. વના, આવે તો મારું વચન પૂરું કરવા, પણ હવે મને એવું લાગે છે કે હું રાધાને પ્રેમ કરવા લાગ્યો છું. વિક્રમભાઈ, તમારા રાધાને જેટલો પ્રેમ કરવો એટલો કરજો, પણ એટલું યાદ રાખજો કે હું રાધા નથી, મારી સાથે ફરીથી આવું નહીં કરતા. એવના રાધા. અરે ભાઈ, શેઠ રાજવંશીને પણ લાગવું જોઈએ કે ઠાકોર વીરેન્દ્ર પ્રતાપસિંહનું ઘર છે. અરે બાપુ, આ બધી શેની તૈયારીઓ ચાલી રહી છે? રાધા બેટા, બેટા એમ જ સંબંધ કે તારા લગ્નની. એટલે એમ કે શેઠ રાજવંશી અને એમનો દીકરો જય આજે આપણા ઘરે પધારવાના છે. આપણા ઘરે? હા બેન, આપણી જમીન જોવા લઈ જવાના છે. હા, અને એમ સમજ કે સાથે સાથે તને જોવા પણ આવે છે. જા રાધા બેટા, જલ્દી જલ્દી જા ને સરસ તૈયાર થઈને આવ. સારું બાપુ. નમસ્તે, નમસ્તે. પધારો, પધારો રાજવંશી શેઠ, પધારો. હેલો. આ તો અમારું સદભાગ્ય છે કે અમારા આમંત્રણને માન આપીને આપે અમારું આંગણું પાવન કર્યું. બહુ સાચી વાત કરી તમે. શેઠ, આ છે મારી દીકરી રાધા. સુખી રહો દીકરી. બેસ ને દીકરી, બેસ. શેઠ, નાના મોઢે મોટી વાત કરું જી, અમને તો અમારી દીકરી માટે એક જ મુરત્યો સુપાત્ર લાગે છે. એ કોણ છે નસીબદાર ભાઈ? જી, આપનો ચિરંજીવી. અચ્છા, અરે મને તો તમારી દીકરીને જોઈને ત્યારથી જ લાગતું તું. વાહ વાહ. પણ હવે બેટા, અપ ટુ યુ, તું ડિસાઈડ કર. જ્યારે એ જીવીશ. લ્યો, મોઢું મીઠું કરો. જ્યારે હવે જે કામે આવે છે જમીન જોવાની કરીએ. અરે હા, ચાલો ચાલો જઈએ. હા ચાલો નીકળીએ. હા જમી આવશો? ચાલો. જો શેઠ, આ છે જમીન. હા બોલ દીકરા, કેવી લાગી જમીન? યસ ડેડી, પાવર પ્રોજેક્ટ માટે તો એકદમ પરફેક્ટ છે. યસ, તો પછી કરો કંકુના. હા ભાઈ, પણ આમાં કઈ વાંધા વચકા તો નથી ને? નહીં, એમ કઈ ખાસ વાંધા વચકા નથી, પણ આ આગળની જમીન છે ને, એ વિધવાની છે, એ પોતાની જમીન વેચવા તૈયાર નથી. પૈસાથી તો આખી દુનિયા ખરીદી શકાય છે, તો આ વિધવાની જમીનની શું કિંમત છે? હા ચાલો મારી સાથે. હા ચાલો. ખબરદાર જો મારા ખેતરમાં પગ પણ મૂકો છો તો.
ત્યાં જ ઉભા રહેજો. જુઓ માં સાંભળો, આ છે મોટા ઉદ્યોગપતિ શ્રી રાજવંશી શેઠ, અને આ છે એમના દીકરા અને મારા થનાર પતિ જય રાજવંશી. પતિ હોય કે કરોડપતિ, મારે શું? માજી, અમે તો તમને સમજાવવા આવ્યા છીએ. અમારે પાવર પ્રોજેક્ટ માટે મોટી વિશાળ જમીનની જરૂર છે, અને તમારી જમીન માટે અમે મો માગે રૂપિયા આપવા તૈયાર છીએ. તારી પાસે બહુ રૂપિયા હોય ને તો કૂતરાઓને આપજે, ઉછડી પટપટાવશે. અને જો આ ખાબિયો જો, એક છે મારા પતિની ને આ છે મારા દિયરની, અને આ જમીન મારા દીકરાને મળે ને એમનો વારસો છે. ગંગા, તો પછી એ ખાંભીઓની બાજુમાં તારા માટે અને તારા દીકરાની ખાંભી માટે પણ જગ્યા રાખજે. સુરતસિંહ, બોલવામાં વિવેક રાખો. આપણે જમીન ખરીદવા આવ્યા છીએ, પચાવી પાડવા નહીં. ક્યાં છે તારો દીકરો? બોલાવે ને એટલે એની સાથે જમીનનો સોદો કરી નાખીએ. ભગવાનનો પાડ માનો કે અહીંયા નથી, નહીતર આ જમીનનો સોદો કરવા આવનાર એક એકને સુવાડી દીધા હોત. બેનજી, નાહક ગુસ્સે થવાની જરૂર નથી, તમે શાંતિથી વિચારી જોજો. લેટ્સ ગો બેટા. હા, ચાલો ચાલો. ઓકે, જઈએ. અને સાંભળ તો જા, આ જમીન લેવા માટે તારે એક નહીં, 100 જન્મ લેવા પડશે, 100. અને જેનો હાથ હાથમાં લઈને ફરી રહ્યો છે ને, એ રાધાને પણ ભૂલી જજે. એ રાધા તારી નહીં, મારા દીકરા વિક્રમની થનાર વહુ છે. સુરસિંહ, કોઈ પૈસાવે મારે આ જમીન જોઈએ એટલે જોઈએ, નહીં તો હું બીજી જમીન ખરીદી લઈશ. નહીં જય શેઠ, માત્ર 2 દિવસનો સમય આપો, 2 દિવસમાં તો જમીનનો સોદો થઈ જશે. ઓકે, ચાલો શેઠ. ભલે લોકો મને કહે તાંતરો, પણ મને જોઈને ભાગી જાય કાળોતરો. હું ઠાકોર વીરેન્દ્ર પ્રતાપસિંહના ઘરમાં બનેવી બનીને એટલા માટે જ આવ્યો છું કે એની કરોડોની મિલકત હજમ કરી જાઉં. પણ એ તો મારા મામા છે. મામો? કીડીનો માલ તેતર ખાય, તો મામાનો માલ જો ભાણે જ ખાય તો એમાં ખોટું શું છે? પણ એ બધું ત્યારે જ થાય જ્યારે કોરા સ્ટેમ્પ ઉપર ગંગાનો અંગૂઠો લાગે. દીકરા, એ કામ આજે જ થવું જોઈએ. છોડી દે, કહું છું છોડ. બને નાલાયક. જો આ કોરું સ્ટેમ્પ પેપર જમીન માટે, આના પર તારો અંગૂઠો લગાડી દે એટલે તું છૂટી. જમીન જોઈએ છે ને તારે? લે તાતરા. લોકો ભલે મને કહે તાતરો, પણ મને જોઈને ભાગી જાય કાળોતરો. તું એમ નહીં માને, જ્યારે તારી દીકરીના ગાલ પર પડશે ઘા, ત્યારે તું માનીને કહીશ હા ભાઈ હા. સુરતસિંહ, દીકરા. રૂપા,
આને ઠાકોર ખાનદાન સાથે સંબંધ જોડવાના બહુ અભરખા છે. બાંધી લે સંબંધ. નહીં બાંધી લે. નહીં જાવા. નહીં નહીં. અરે જા, મારો દીકરો છે, ના છોડે. જાવા દીકરા. એ દાદરા, છોડ મારી દીકરીને. છોડી દે કહું છું, છોડી દે. એ ડોશી, કાગળ ઉપર અંગૂઠો મારી દે, નહીતર અંગૂઠો મારીશ તારી દીકરી ઉપર. વિક્રમ ભાઈ, રૂપા, ચિત્રા કહીશ. હવે કર દાતરા. ઉતર જલ્દી, સમય જોઈને સાવધાન. સારું થયું બેટા, તું સમયસર આવી ગયો. માં, તારે એવું સમજવાનું કે તારો દીકરો તારી સાથે જ છે. પણ વિક્રમ, પેલા ઠાકોરની દીકરી રાધા એ તો કરોડપતિ જય સાથે ફરે છે. મારા વચનનું શું? માં, કુદરત બધું આપણું ધાર્યું કરતી નથી. તારા વેરથી હું રાધા પાસે ગયો ત્યારે હું એને ઓળખતો પણ નહોતો. પણ આજે આજે હું એને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. પણ માં, પારકાને પોતાના બનાવવા એટલું સહેલું નથી. સુરજસિંહ, શું થયું ગંગાની જમીનનું? યાદ છે ને આપણે શેઠને બે દિવસનો વાયદો કર્યો છે? મને લાગે છે કે આપણે જમીન ભૂલી જવી પડશે. નહીં સુરજસિંહ, નહીં. અરે તો આપણી આખી ગોઠવેલી બાજી ઊંધી પડી જાય અને શેઠ રાજવંશી સાથે આપણા સંબંધો બગડે એ વધારામાં. સુરજસિંહ, કઈક કરવું પડશે. કઈક કરો. કરશું ને. એક રસ્તો છે, તમારી અને એની ભાગીદારીનો મેળાપ થઈ જાય. જો રાધા અને જય શેઠનો હસ્ત મેળાપ થાય અને એ પણ જલ્દીથી જલ્દી. રાધા. હા. પેલા માજી કહેતા હતા કે તું એના દીકરાની વહુ બનવાની છો. શું તું એ છોકરાને ઓળખે છે? ડુ યુ નો હિમ? બહુ જ સારી રીતે. એ તો મારી પાછળ એવો પાગલ બની ગયેલો કે મારા માટે જીવ પણ આપી દે. એન્ડ યુ? એટલે તમે એમ સમજો છો કે બે કોળીના રોમિયો પાછળ હું પાગલ બની હોઈશ? કદાચ તું પણ એને લવ કરતી હોય તો મને કઈ વાંધો નથી. આઈ ડોન્ટ માઇન્ડ. જય, આ તમે શું બોલો છો? ડોન્ટ બી એક્સાઇટ રાધા. આ ઉંમરે તો આ બધું થયા જ કરે. અને જોને, આપણી સગાઈ થઈ પહેલાં હું અને લીઝા સાથે જ હતા અને આજે પણ સાથે જ છીએ અને કાલે પણ સાથે રહીશું, એમાં શું છે? અને આમ પણ હું આ લગ્ન કે પ્રેમમાં માનતો નથી. ઇટ્સ ફોર્માલિટી ડાર્લિંગ, જસ્ટ ફોર્માલિટી. એટલે તમારે મન પ્રેમની કોઈ કિંમત નથી? આજે કોઈ એકની સાથે તો કાલે કોઈ બીજાની સાથે? એડજસ્ટમેન્ટ ડાર્લિંગ, એડજસ્ટમેન્ટ. જીવનમાં ઘણું બધું એડજસ્ટ કરવું પડે છે. સોરી સર, આઈ એમ લેટ. ઇટ્સ ઓકે ડાર્લિંગ. ચલો આપણે જઈએ. રીઝા, રાતની મીટિંગ કેન્સલ કરો. ઓકે સર. રાધા. હા. તું જરા આગળ બેસને, મારે જરા આનું કામ છે. હા.
લગ્ન મારી સાથે થવાના છે અને આ રિક્ષા રાધા પણ આવી ગઈ. આવ દીકરા, અમે તારા લગ્ન ની વાત કરતા હતા. બાપુ, હું જય રાજવંશી સાથે લગ્ન નહીં કરું. હા બાપુ. પણ તને વાંધો શું છે એમાં? અચાનક આ તને શું થઈ ગયું? બાપુ, એક કરોડપતિ છે પણ એનામાં પ્રેમ કે લાગણી જેવું કશું નથી. એ મને એની થનાર પત્ની નહીં પણ રમવા માટેની ઢીંગલી સમજે છે. અને જે માણસને મારી સાથે પ્રેમ ના હોય, લાગણી ના હોય, એના કરોડો રૂપિયા પણ મારી માટે શું કામના? જો રાધા બેટા, મોટા માણસો સાથે જોડાવું હોય તો આવું બધું તો બન્યા કરે. અને યાદ રાખ બેટા, ફરી 100 જન્મો સુધી આવું પૈસાદાર કુટુંબ નહીં મળે. જો દીકરી, સ્વર્ગ હાથમાં આવતું હોય ને તો થોડું ઘણું સહન કરતા શીખી લેવું જોઈએ. પણ માં, જેને તમે સ્વર્ગ કહો છો એ મારા માટે નર્ક છે. હું લગ્ન નહીં કરું માં. જો રાધા, તું હજી ના સમજ છે. કોઈ વાત નથી સાંભળી મારે તારી. બાપુ, તારા લગ્ન થશે તો શેઠ જય રાજવંશી સાથે થશે. સમજાવ, સમજાવ તારી દીકરીને, નહીં તો ક્યાંય નહીં રહીએ આપણે. હા બેન, આ ગાડી થયેલી નદીના પૂરમાં બધાય તણાઈ જઈશું. જાઓ જાઓ, સમજાવ. અરે રાધા, આપણે કોઈને કેટલો પ્રેમ કરીએ છીએ તે મહત્વનું નથી હોતું, પણ સામેવાળો આપણને કેટલો પ્રેમ કરે છે તે મહત્વનું છે. મને ખબર જ હતી કે તમારા પૈસાદારોના ગંદા મગજમાં આવા હલકા વિચારો જવાના. જેને પોતાના માન્યા હોય એની રક્ષા કરવા મોત પણ આવી જાય તો આ વિક્રમ પાછી પાની કરતો નથી. રાધાબેન, શાંત થઈ જાઓ, ચિંતા ન કરો. ભાભી, બાપુ અને ઘરના બધા જય શેઠની કરોડોની સંપત્તિ પાછળ આંધળા થયા છે એટલે તેઓ મારી આંખના આંસુ નહીં જોઈ શકે. અને જે માણસ મને પ્રેમ જ નથી કરતો એની સાથે હું કેવી રીતે લગ્ન કરી શકું ભાભી, કેવી રીતે? અને જે માણસ મારા માટે પોતાનો જીવ આપતા પણ પાછી પાની નથી કરતો એના પ્રેમને આ ભાગણી રાધા ઓળખી ન શકી ભાભી. વિક્રમભાઈ, રાધાએ તમારી સાથે દગો કર્યો છે. ભગવાન એને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં. ના ના, રાધાએ મારી સાથે કોઈ દિવસ દગો નથી કર્યો, કારણ કે રાધાને મેં પ્રેમ કર્યો છે. પણ રાધાએ મને ક્યારેય પ્રેમ નથી કર્યો.
ક્યારે નહીં. પણ રાધાને તમારી લાગણીઓ સાથે રમત રમવાનો શું અધિકાર હતો? તો હું શું કરું? બોલ, હું શું કરું? પેલા જય રાજવંશીને ગોળી માર દઉં, રાધાને લગ્ન મંડળ માંથી ઉઠાવી લાવું, કે પછી હું જ આપઘાત કરીને મરી જાઉં. જોવાનું, જીવનમાં આપણે જે ધાર્યું હોય એ બધું જ નથી થતું. રાધા ભલે મારી ના થઈ, પણ એની યાદના સહારે હું મારી જિંદગી કાઢી લઈશ. વિક્રમ, મને માફ કર. તારા સાચા પ્રેમને, સાચી લાગણીને હું ઓળખી ના શકી. વિક્રમ, મારા ઘરનાએ મારા લગ્ન નક્કી કરી દીધા છે. તે દિવસે મારી બર્થડે પાર્ટીમાં મારી મરજી ના હતી, છતાં પણ તું બધાની વચ્ચેથી મને ઉપાડી ગયેલો. આજે તારી આ રાધા તને સામે ચાલીને કહે છે કે જો તું મને સાચા દિલથી પ્રેમ કરતો હોય તો ફરીથી એક વખત મારા લગ્નના માંડવે આવી મને ઉપાડી જજે. અને એ વખતે તારી અરાધા હસતા હસતા તારો હાથ પકડી તારી સાથે ચાલી નીકળશે. વિક્રમ, હું તારી રાહ જોઈશ, અને જો તું નહીં આવે તો એ લગ્ન મંડપમાંથી મારી ટોલી નહીં, તારી અરાધાની અર્થે ઉઠશે. વિક્રમ આવશે કે નહીં આવે? ના ના, આવશે તો જરૂર. હજુ સુધી મારા પ્રેમ પર વિશ્વાસ નથી આવ્યો. વિક્રમ, વિક્રમ તો નથી આવ્યો. હવે તો જ્યારે જ મારો સહારો છે. છોડી દે મને, મારે મરી જવું છે. છોડી દે મને, મારે મરી જવું છે. મારે નથી જીવવું. છોડી દે, છોડ. તારું મગજ ફરી ગયું છે કે શું? હે, જોયું ને, મેં મારી દીકરી રાધાના લગ્ન મારી મરજી મુજબ જય રાજવંશી સાથે કરાવી દીધા ને. હસી લે વીરેન્દ્ર પ્રતાપ, જેટલું હસવું હોય તેટલું હસી લે. સાચી હકીકતની તને જ્યારે ખબર પડશે ને, ત્યારે તારા પગ નીચેથી ધરતી સરી જશે.
ઉડતી હવા ને વંટોળ સમજે બીજા આ સૂરજ ને સમજી જો વંટોળાને કહેવાય રાધાના લગ્ન થઈ ગયા અને તારો દીકરો વિક્રમ રહી ગયો ઘંટી વગાડતો હવે તારા પતિ અને તારા દિયરના અસ્થિને પધરાવજે કામની કતરમાં અને હા માં તમારા દીકરા વિક્રમના ભરોસે હું ઘર બહાર દુનિયાનો ડર છોડીને ચોરીના ચાર ફેરા ફરવા બેઠી હતી પણ અફસોસ કે જેને મેં દેવ માન્યો એને જ મારી સાથે દગો કર્યો એ મને જીવતી જીવ આ ચોરીની ચિતા પર છોડીને ચાલ્યો ગયો હું જ ખોટી હતી માં કે તમારા દીકરાના પ્રેમમાં દીવાની બને હો પ્રેમની દીવાની વિક્રમ મારા દિલમાં રહેવાની પ્રેમની દીવાની મારા દિલમાં રહેવાની તું તો પારકી નથી મારી પોતાની 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 વાહ દીકરા વાહ જે રાધા ક્યારેય તારી નહોતી થવાની એને તારા હૈયાએ તારી સાચી પ્રીતે તારી પોતાની કરી દીધી આને કહેવાય સાચી પ્રીત બેસ્ટ લક બેટા સર સાહેબ આ તો તમારા આશીર્વાદ અને અને મારી માની અડગ મમતાથી આ શક્ય બન્યું છે રાજવંશી શેઠ બહુ મોટો દગો રમી ગયા તમે મારી સાથે મારી દીકરી રાધાના લગ્ન આ વિધવાના બે કોડીના દીકરા સાથે કરાવ્યા ઠાકોર વીરેન્દ્ર પ્રતાપ જેને તમે બે કોડીનો કહો છો ને એ રાજવંશી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીનો એક માત્ર વારસદાર છે જો આ ધૂતારો વિક્રમ છે તો તમારો દીકરો જય ક્યાં છે ઉપર પ્રભુ પાસે તમને વાગ્યું તો નથી ને મારા દીકરાના મૃત્યુના આઘાતથી હું ગાડી પરનો કાબુ ગુમાવી બેઠો એવું તે શું થયું હતું તમારા દીકરાને બાળપણથી જ અમેરિકામાં ભણી ગણીને મોટો થઈને હોશિયાર થયો મારો એકનો એક વાલો દીકરો જય એક અમેરિકન છોકરી સાથે પ્રેમ કરતો હતો અને એ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ હું નતો ચાહતો કે મારો દીકરો એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરે મેં ના પાડી એટલે એ ક્યાંય મારાથી રિસાઈને ચાલ્યો ગયો મને છોડીને ચાલ્યો ગયો અને થોડા સમય પછી મને સમાચાર આવ્યા કે મારો દીકરો પ્લેન એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છે અને એ વિચારોમાં હું ગાડી પરનો કાબુ ગુમાવી બેઠો અને અને દીકરા તારું દુઃખ તું મને કે બોલ બેટા બોલ હા સાહેબ એક પૈસાદાર બાપની દીકરી મોહ માયાની જાકમજોળમાં આ ગરીબના સાચા પ્રેમને ઓળખી ના શકી હું એને મારી બનાવી ના શક્યો મેં મારી માને વચન આપ્યું હતું કે એક દિવસ તારા ઘરની વહુ બનાવીને જ રહીશ પણ હવે મને લાગે છે કે મારી માને આપેલું વચન હું
ક્યારે પૂરું નહીં કરી શકું. નહીં દીકરા, તારું વચન એ મારા દીકરા જયનું વચન. હું મારા દીકરા જયના અરમાન તો પૂરા ના કરી શક્યો, પણ તારા પ્રેમને મેળવવા માટે હું બધું જ કરી છૂટીશ. અને આમ પણ જઈને ભારતમાં ઇન્ડિયામાં કોઈ જાણતું નથી કે એને કોઈએ જોયો જ નથી. એટલે દીકરા, આજથી આજથી તું મારો દીકરો જય. તું મારો જય છે દીકરા. મને મારો જય મળી ગયો. અને આમ મેં વિક્રમમાં મારા જયને જોયો. પછી જે થયું એ તમારી સામે જ છે. લગ્ન તો થઈ ગયા એટલે મહેરબાની કરીને બે હૈયાની સાચી પ્રીતને આડે ના આવતા. ઠીક છે દીકરા, આમનો ખેલ પૂરો થયો, હવે આપણો ખેલ શરૂ કરીએ. ચાલ. હે, ખબરદાર, કોઈ પણ આગળ નહીં આવતા. સુરતસિંહ, હવે તો તમારા બંનેની સંપત્તિ મળશે ને ત્યારે જાને પાછી છોડી જાય. હે સુરતસિંહ, ભર બપોરે તને જમીનમાં દાટી અંધારાનું ખાપણ ના ઉઠાડું ને તો મારું નામ વિક્રમ નહીં. આ દીકરા અબડાને બાનમાં લઈને બહાદુરી બતાવતા એ હિજડાને બતાવી દે કે આ મલકમાં હજી મરદાઈનું પાણી ખૂટ્યું નથી. જાત તૂટી પડ. ખબરદાર, જો આગળ આવ્યો છે તો. હવે જો તને તારી પત્ની પાછી જોઈએ ને તો તારી બધી સંપત્તિ લઈને આવજે ને છોડાવા. ચાલ દીકરા, ચાલ દીકરા. ઉતરો. દીકરા, મારો એને. દીકરા, આને પકડ. તું એને નાદીમાં લઈ જા, લઈ જા. એના હાડકા તોડી નાખજો, પણ એને આગળ નહીં આવવા દેતા.
નારાજ તમે જ તારા બાપ અને કાકાને મારા વાલસયા ભાઈને તલવારના ઘા ચીકી ચીકીને માર્યા છે. તમને બધું યાદ આવી ગયું, તમે સાજા થઈ ગયા. અરે નાવ કિનારા સુધી ના જાય. અરે નાવ આગળ જાય. શું થયું તારી નાવ ને? આગળ લે કહું છું. બેટા, અસ્થિ વિસર્જન કર. તારા બાપુ ને તારા કાકાના આત્માને શાંતિ મળે. એક વાત પૂછું? હા બોલને. તમે જે રાજવંશી શેઠ હોય કે પછી વિક્રમ ઠાકોર, હું તો તમને જ મળવાની હતી. પછી આ બધા નાટક શા માટે? રાધા, મારી ઈચ્છા હતી કે તું કરોડપતિ જય રાજવંશીની પત્ની નહીં
પણ આ ગરીબ વિક્રમની પત્ની બનીને મારા ઘરમાં આવે. યાર એ બધી વાત જવા દે. શું થયું? અરે ભાઈ, આ મારી રાધા છે, તમારી નહીં. ચાલો જાઓ હવે. હજુ નથી ગયા યાર. આ એમ નહીં માને. એ હર્ષુકભાઈ, હવે આ કેમેરો બંધ કરાવો બાપા.